જોવે ત્રણેવ જે આવરણ જોયા એ ત્રણેવ આવરણમાં ક્યાંક ને ક્યાંક જીવિત વસ્તુઓ રહેલી છે એને કહેવાય જીવાવરણ, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. એમાં જીવસૃષ્ટિ હોય છે જેને કહેવાય જીવાવરણ. ત્રણેયમાં રહે છે. જો મૃદાવરણમાં તો આપણે પ્રાણીઓ બરાબર જંગલની અંદર બધા જાત જાતના પ્રાણીઓ સિંહ વાઘ પક્ષ આ બધા રહે છે. જલાવરણમાં માછલીઓ મગર કાચબા દેડકા કેટલી બધી વસ્તુઓ રહે છે. અને વાતાવરણમાં વાતાવરણમાં જીવજંતુઓ બેક્ટેરિયા પક્ષીઓ કેટલા બધા, તો આ બધામાં ક્યાંક ને ક્યાંક લોકો રહે છે. એ જે કહેવાય જે જીવસૃષ્ટિ છે, જીવોની સૃષ્ટિ, એને કહેવાય જીવાવરણ. હવે સૌરમંડળમાં માત્ર પૃથ્વી ગ્રહ જ એવો છે જેના પર જીવાવરણ છે. ચંદ્ર ઉપર, મંગળ ઉપર કે પછી યુરેનસ ઉપર કોઈ જગ્યાએ કોઈ જીવ રહેતા નથી. માત્ર સૌરમંડળમાં પૃથ્વી એક એવો છે જ્યાં એટલું સરસ વાતાવરણ મળેલું છે જ્યાં જીવ ઉત્પન્ન થયેલો છે. જીવસૃષ્ટિમાં કોણ કોણ આવે? વનસ્પતિ આવે, પ્રાણીઓ આવે, જીવજંતુ આવે અને માનવ આવે, જે બધા સજીવ તરીકે ઓળખવામાં આવે છે. જીવાવરણને બે ભાગમાં વહેંચવામાં આવે, અજૈવિક અને જૈવિક. જૈવિક એટલે કે જેમાં જીવ છે અને અજૈવિક એટલે જેમાં જીવ હોતા નથી. તો મૃદાવરણ, જળાવરણ અને વાતાવરણ આ અજૈવિકમાં આવે. જૈવિકમાં આવે વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુ, બરાબર? તો આ બધા શામાં આવે? જૈવિકમાં આવે. એટલે જીવાવરણ બે ભાગમાં વહેંચાય, અજૈવિક અને જૈવિક. ઓકે, જો આપણે ચાર પ્રકારના આવરણ શીખ્યા, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. હવે ચારે ચાર ઉપર સંકટ આવી રહ્યું છે, અથવા તો અત્યારે માનવ કેટલીક પોતાના વિકાસ માટે એવી પ્રવૃત્તિઓ જાણે અજાણે કરી રહ્યો છે જેનાથી ખતરો પેદા થયો છે. તો ભવિષ્યની અંદર આ સૃષ્ટિ જે છે એ જીવ સૃષ્ટિ આ દુનિયા રહેવા લાયક રહેશે કે નહીં, એક પ્રશ્નાર્થ છે. તો એમાં થોડોક ઉલ્લેખ આપેલો છે એ આપણે જોઈએ કે ભાઈ માણસ સ્વ વિકાસ માટે પ્રવૃત્તિઓ જાણે અજાણે કરી રહ્યો છે અને એના લીધે વિવિધ આવરણોની સમતુલા હવે જોખમાય છે. તો કયા આવરણ ઉપર કેવી અસર થાય છે, કેવી પ્રવૃત્તિથી એ આપણે જોઈએ. જેમ કે ખનિજો મેળવવા વધુ ખોદકામ કરે છે, બરાબર? જેમ કે સોનાની ખીણો હોય, પછી એલ્યુમિનિયમ, તાંબુ મળતું હોય, તો આ બધું ક્યાં મળે? તો ખીણોમાં. તો એ ખીણોમાં ખોદકામ, ખનિજ કોલસો, તમે આપ સૌ જાણો છો કોલસો ક્યાં મળે? તો કે ખીણો. તો ખોદ 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 કરે છે, એટલે મૃદાવરણ છે ને એ સરસ સમતોલ છે ને ખોદ ખોદ કરીને અંદર અંદર જાય છે. પછી ભૂમિગત અણુ પરીક્ષણો, જે એટમ બોમ્બ, પરમાણુ બોમ્બ કહે છે ને, એના રણ, જેમ કે આપણું રાજસ્થાનમાં પોખરણ છે, તો ત્યાં એ જમીનની અંદર વિસ્ફોટ કરવામાં આવે, બરાબર? ટ્રાયલ કરવા માટે, તો આખી જમીનમાં ધરતીકંપ જેવું થઈ જાય, કૃત્રિમ ધરતીકંપ આવે, તો એ મૃદાવરણને એ નુકસાન કરે છે. ખનિજ તેલ માટે ઊંડું સારકામ, ખનિજ તેલ એટલે પેટ્રોલિયમ, બરાબર, લેવા માટે ઊંડું ખોદકામ કરે ને અંદરથી શું કાઢી રહ્યા છે? પેટ્રોલિયમ કાઢીએ છીએ આપણે. વધુ પડતા પાતાળ કુવાઓ, પાણી મેળવવા માટે એટલા કુવાઓ ખોદવા માંડ્યા છે અંદર ને અંદર, બરાબર? તો આ બધી પ્રવૃત્તિથી મૃદાવરણ જોખમાય છે. કુદરતે જે આપેલું છે મૃદાને, એને ખાડા ખોદી ખોદી ખોદીને શું કરીએ છીએ? આપણે પોલાણ ઉત્પન્ન કરીએ છીએ અને પોલાણને લીધે પછી ભવિષ્યમાં ધરતીકંપ આવવાની શક્યતા રહેલી છે. બીજું શું છે? શહેરો ગામડામાંથી અશુદ્ધિઓ. હવે તમે જો મોટા મોટા શહેરો વિકાસ પામે છે, ગામડામાં ગટર યોજના હોય, એ ગટરનું બધું પાણી, શહેરનું ગટરોનું બધું પાણી, અશુદ્ધિઓ બધી, ઔદ્યોગિક કચરો, હા, ઉદ્યોગો જે બનતા હોય અને તમે જો ઉદ્યોગોની આગળ જતા હોય ને તો બધી સ્મેલ આવે, તે બધો કચરો બધો પાણીમાં ઠળવાય છે. પછી ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે. અમે થોડાક દિવસ પહેલાં સમાચારમાં જોયું તો કેટલાક કિલોમીટરની આખી બહુ મોટી શિલા તૂટી પડી, હવે એક દરિયામાં જશે, એ વાગડી જશે. તો ધ્રુવ પ્રદેશનો બરફ જો બધો વાગડી જાય તો દરિયો બહુ ઊંચો આવી જાય, તો મૃદાવરણ બધું કેટલો ભાગ દરિયામાં જતો રહે. જહાજોના નક્કામાં તેલ, દરિયામાં મોટી મોટી સ્ટીમરો જાય તો એના નક્કામું તેલ શું કરે લોકો? દરિયામાં ઠાલવી દે. ઔદ્યોગિક વસાહતોના ગંદા રસાયણયુક્ત પાણીનો નિકાલ,
જ્યાં જ્યાં અંકલેશ્વર છે, વટવા છે, પછી વાસદ છે, તો આ બધી જે રિફાઇનરીઓ બધી બને, જ્યાં ઉદ્યોગો પેદા થયા હોય, જીઆઈડીસી હોય, એ બધાનું પાણી ક્યાં જાય? હા, અને ત્યાં લોકો બધા રહેતા હોય, તો એ બધું જ ગંદુ પાણીનો નિકાલ કઈ કરે? પાણીમાં, નદીમાં અને સરોવરમાં અને જ્યાં નજીક હોય ત્યાં. તો આ બધું નુકસાન કોને કરે? જલાવરણને ખતરો છે. તો આ બધા પ્રવૃત્તિથી જલાવરણને ખતરો થાય. બીજું કે ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો, એટલે કે રિક્ષા, ટ્રેક્ટરો, ટ્રક, બસ, આ બધા દ્વારા દૂષિત હવા થાય. હા, તમે વાહન અમદાવાદમાં જાઓ કે બહુ ટ્રાફિક હોય ને ત્યાં જાઓ ને, તો તમને એવું લાગે બધું કાળું કાળું શું છે બધું? તો એ બધું શું છે? હવાનું પ્રદૂષણ છે. આ વાહનોમાં ધુમાડામાંથી નીકળે, પછી ઉદ્યોગોમાં તમે જુઓ ઇન્ડસ્ટ્રિયલ પ્લાન્ટમાંથી ઉપર ધુમાડા નીકળતા હોય, બરાબર? તો એ બધા વાતાવરણમાં પ્રવેશે. કાર્બન મોનોક્સાઇડ, આ વાહનો જે છે ને, એનું નિયમિત સાફ સફાઈ કરવામાં ના આવે તો અંદર એક એવો વાયુ નીકળે છે કાર્બન મોનોક્સાઇડ, એ આપણે ભવિષ્યમાં તમે શીખવાના છો, એ ઝેરી વાયુ છે, તો એ ભળે છે વાતાવરણમાં. પછી વૃક્ષો કાપવાના લોકો બહુ બધા બહુ કાપે છે, તો વૃક્ષો કાપવાથી શું થાય? કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે, કારણ કે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડને શોષી લે. પણ વૃક્ષો જ્યારે કપાતા હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડને કોણ શોષે? એટલે વધી જાય. અને કાર્બન ડાયોક્સાઇડ વધી જાય એટલે એને ગ્રીન હાઉસ ગેસ કહેવામાં આવે છે. ગ્રીન હાઉસ ગેસ એટલે ગરમી જે પેદા, ગરમી નહીં આપણે કહેતા, અથવા તો બહુ ગરમી પડી રહી છે, દિવસે દિવસે દુનિયાનું તાપમાન વધી રહ્યું છે, તો એનું કારણ કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ છે, એ શું કરે? ગરમી વધારે છે. તો આ બધું કોને નુકસાન કરે? વાતાવરણને અસર કરે. તો આપણે હવે જો જીવસૃષ્ટિને બચાવવી હોય લાંબા વર્ષ સુધી અને સરસ વાતાવરણ રાખવું હોય, તો આ ત્રણેયનું બેલેન્સ કરવું પડે. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, એને આપણે સેફ રાખવા પડે. તો આ બધી પ્રવૃત્તિઓથી શું થાય છે? આ બધાને ખતરો છે, જોખમાય છે, અસરો થાય છે, અને એના લીધે જો જાત જાતના રોગો વધ્યા છે, પૃથ્વી પર ગરમી વધી રહી છે, તો આ ભવિષ્યમાં જીવસૃષ્ટિને શું કરે છે? નુકસાન કરશે. એટલે આપણે આ બધું જેટલું બને એટલું કુદરતી જે વાતાવરણ છે એમાં રહેવાનું જરૂરી છે, બરાબર? તો આ પૂછાય છે કે ભાઈ કઈ પ્રવૃત્તિઓથી કયા ઉપર શું અસર થાય છે, તમારે આ મુદ્દા લખવાના છે.